કાકરેજ તાલુકાના સુદ્રોષણ ગામે વરસાદી પાણી ભરાતું હોવાની સમસ્યાને પગલે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તે માટે સુદ્રોષણ ગામના લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. સમગ્ર વિગત એવી છે કે સુદ્રોષણ ગામ કાકરેજ તાલુકાનું છેવાડાનું ગામ છે અને બનાસકાંઠામાંથી પાટણ જવા માટે આ ગામે થઈ જઈ શકાય છે. ગામમાં આશરે 700 કુટુંબનો વસવાટ છે. ત્યારે ચોમાસાના પ્રથમ વરસાદ પડતાની સાથે જ ગામના ગોદરે વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે અને કિચડ થતાં લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ગામમાં વરસાદ પડવાથી લઈને 10 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ પણ પાણી ભરાયેલું છે, જેથી ગામમાં મચ્છરજન્ય બીમારીઓ ફેલાવાની દહેશતથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ વરસાદી પાણી ભરાવાના કારણે ગામના લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ આવે તે માટે ગામના લોકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને ગામમાં આ વરસાદી પાણીનો જલ્દી નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે. અમે સુદ્રોષણ ગામના વતની છું અને આ સુદ્રોષણ ગામની હાલત જુઓ, પાણી ભરેલું છે. લગભગ અઠવાડિયા 10 દિવસથી પાણી ભરેલું અને ચોમાસાના 4 મહિનાની અંદર અહીંયા પાણી ભરેલું જ રહેશે અને એના નિકાલ માટે સરકારશ્રીને કહેવું છું કે તમે સત્વરે કામગીરી કરો અને રોડ મંજૂર કરો અને આ પાણીનો નિકાલ કરો, નહીં તો 4 મહિનાની અંદર લાગે છે એવું કે અહીંયા રોગચાળો ફાટે નીકળવાની શક્યતા છે. એટલે સરપંચશ્રી અને અમે બધાએ સાથે મળી અને એક નિવેદન પણ આપીશું કે આ રોડનું કામકાજ કરે. અમારા ગામની અંદર છેલ્લા 10-15 વર્ષથી પાણીની ગંદકીની ઘણી સમસ્યા છે. ગામ તાલુકામાં અને જિલ્લામાં ઘણી રજૂઆત કરવામાં આવી પણ હજુ સુધી અમારી કોઈ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. ગામની અંદર બાળકોને અંગણવાડીમાં જવામાં, શાળામાં બાળકોને ભણવા જવા માટે, માલસામાન માટે કે દૂધ દીવીએ આવવા જવામાં, પાણીમાંથી ચાલવામાં તકલીફ પડે છે. રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. ગંદુ પાણી હોવાથી સમસ્યા રોગચાળાની શક્યતા ખરી. એટલે મીડિયા મિત્રોને અને તાલુકાને જિલ્લામાં આગળ અમારો પ્રશ્ન પહોંચાડે અને જિલ્લામાં ધારાસભ્યશ્રી સાહેબને અને તાલુકામાં અમારો પ્રશ્નનો હલ થાય એવી અમારો વિનંતી. મારા ગામમાં છેલ્લા 10 વર્ષથી આ પાણીનો પ્રશ્ન હલ થતો નથી, કારણ કે વારંવાર આ પ્રશ્ન અમારે ગામમાં નડતરૂપ બને છે. ગામમાં લોકોને આવવા જવામાં અને કોઈ પણ વસ્તુ લાવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. સાધન પણ ચલાવી શકાતું નથી. લોકોના ઘણી વખત પડી જાય છે અને ખૂબ અસરરૂપ છે. વારંવાર રજૂઆત કરવા છતાં અમારી કોઈ વાત ધ્યાનમાં દોરાતી નથી. આપ સાહેબ શ્રી, હાલ અમારું પંચાયત ઘર આખું ડેમેજ છે. ડેમેજ એટલે કહેવાનું ખંડેર છે. અને હાલ અમે શાળાના રૂમમાં એનો પંચાયત તરીકે ઉપયોગ કરીએ છીએ અને મારા ગામમાં હાલ કોઈ પણ જાતની વિકાસશીલની ગ્રાન્ટ પૂરતી મળતી નથી. તો અમે ગામમાં વિકાસના કામ કરી શકતા નથી ને આ પ્રશ્નો હલ કરી શકતા નથી. તો મારા ગામમાં લોકોની ખૂબ બધી રાહ મારે સરપંચ તરીકે સાંભળવી પડે છે અને આ લોકો મને વારંવાર રજૂઆત કરે છે. મને એમ કે આ બધું સાંભળવું પડે છે જે તે અટાળવું. હું તાલુકામાં રજૂઆત ટીડીઓમાં મોબાઈલદારને ધારાસભ્યશ્રીને બધાને આપ સાહેબશ્રીને વિનંતી કરું કે મુખ્યમંત્રી રૂપાણી સાહેબ સુધી હું આવો સંદેશો મોકલવા માગું છું કે મારા ગામમાં આટલી એકા પ્રશ્ન હલ થાય. એના માટે હું ખાસ તમારે સરપંચ તરીકે વિનંતી સાથે વિનવું છું.